धोरण 12 साइंस गणित में प्रकरण 7 संकलन जेमा आपणे आजे 7.11 में नवी रीत जोईशुं। जे रीत छे एनुं नाम तमने कही दऊं के एमां एवुं आवशे के लिमिट क्यारेक मोटी आपी दीधेली होय छे त्यारे एने बे भागमां वहेंचवी छे एवी एमनी वात छे, बराबर छे। पछी बीजो दाखलो छे अलग छे एनी पण आपणे वातो करवानी छे કે બે વિધેય તમને આપી દીધેલા હોય, કેવી રીતે આપી દીધેલા હોય તમને કહી દઉં। માનો કે તમારી પાસે i = a to b f(x) dx આપેલું છે, અથવા હું a to c કરી દઉં છું એટલે તમને જલ્દી ખ્યાલ આવશે। તો આને તમારે બે ભાગમાં વહેંચવાનું છે, a to b f(x) dx + b to c f(x) dx, પણ શરત એક છે। શું શરત લગાવીશું કે તમે a થી b જે લો છો એ x બિલોંગ્સ ટુ a થી b હશે, આમાંની બંનેની વચ્ચેની કોઈ કિંમત તમારા ફંક્શનમાં મૂકવાની અને એ ફંક્શનનું મૂલ્ય ઋણ છે કે ધન એ ચેક કરી દેવાનું। જો ઋણ હોય તો આગળ ઋણ ચિહ્ન કરી દેવાનું, ધન હોય તો ધન ચિહ્ન કરી દેવાનું। પછી તમારે સીધું સંકલન કરી અને લિમિટ મૂકીને બીજું કંઈ કરવાનું નથી, સમજી ગયા? આવી જે સૂત્ર છે એ સૂત્ર તમારું જે છે એ સૂત્ર નંબર કહી દઉં તો તમને એ સૂત્ર જે છે P2 સૂત્ર છે એમ કહીએ તો વિચારશે। કયું સૂત્ર છે? P2 સૂત્ર છે, બરાબર છે। પણ ક્યારેક ક્યારેક તમારે શું કરવાનું કે અહીંયા જે તમે લિમિટ મૂકો છો a to b અને a b to c એની વચ્ચેની લિમિટની કોઈ પણ રકમ તમારા ફંક્શનમાં મૂકી જોવાની અને ફંક્શન મૂકવાથી જવાબ ઋણ આગધન આવે એટલું જ ચેક કરી દેવા, એમાં યુગમાં યુગમાં નથી કરવાનું। ધન કે ઋણ તમારે આગળ ચિહ્ન બદલી નાખવાનું અને પછી તમારી પાસે જે ફંક્શન છે એ ફંક્શનનું તમારે સંકલન કિંમત મૂકી દેવાની, યસ ઓર નો। તો એવી રીતે છે દાખલા નંબર આપણા સ્વાધ્યાયમાં 7.1 3-4 દાખલા આવ્યા છે। તો પહેલા એક જ દાખલા તમને હિન્ટ આપી દે અને બીજા તમને કહેવામાં આવશે કે આ રીતે તમારે પ્રેક્ટિસ કરી લેવી છે, કરી લેવાની હોય છે, બરાબર છે। એવા જે દાખલા છે એની આપણે વાતો કરી લઈએ તો અને એવું ઉદાહરણ પણ છે 31મું, જો તમે કહ્યું હોય 31 પ્રમાણે દાખલો તમને કરાવ્યો હોય તો થઈ જશે। 31મું ઉદાહરણ છે તમારી પાસે -1 થી 2 -1 0 0 થી મને એ દાખલો જો તમને કરાવી દીધેલો હશે આગળ તો ઉદાહરણ 31 પ્રમાણે દાખલા નંબર 5, 6 અને 18 નું થશે। 5, 6 અને 18 ઉદાહરણ 31 પ્રમાણે, બરાબર છે। એટલે મેં એ વખતે એવું તમને કદાચ કહ્યું નથી, કહ્યું મને ખબર નહીં, પણ એની અંદર એવું આપેલું છે, ખાલી સેટ જોઈ લો પછી આપણે દાખલો ગણીએ। આઈ = -1 થી 2 આપેલું છે અને માનંકમાં આપેલું છે x³ - x dx, બસ તમારે આને કંઈ જ કરવાનું નથી, તમારે આને 2-3 વિભાગમાં વહેંચી નાખવા। -1 તમે જો આ સંખ્યા રેખા દોરશો તો અહીંયા -1 આવશે, બરાબર છે, તો અહીંયા 0 આવશે, 1 આવશે, નહીં 2 આવશે, તે લિમિટ તમારું। તમારી પાસે 3 કૌંસ હશે -1 0 x = 0 1 x = 1 2, બસ એટલે 3 રીતે આ દાખલો તમારો વેચાશે। હવે 3 રીતે આ દાખલો તમારો વેચાતો હોય બેટા તો તમારે કઈ નથી કરવાનું, ખાલી આમાંથી 0 થી -1 માં x = -1 આ જે ફંક્શન છે x³ - x માં મૂકી દેવાનું, બીજું કઈ જ કરવાનું નથી તમારે। એટલે હું અહીંયા f(-x) કરી લખીશ, દાખલો કરવા જઈ રહ્યા છો એમાં તમારે આમાંથી દૂત્યાંશ લઈ લેવાનું અને આમાંથી 1 અને 2 વચ્ચે તમારે x = 3 દૂત્યાંશ લેવાનું, કેમ કે 3 દૂત્યાંશ એટલે 1.5 થશે, બરાબર। હવે તમે અહીંયા f(-1 દૂત્યાંશ મૂકો તો -1 દૂત્યાંશ નો ઘન -1 દૂત્યાંશ અને માઇનસ કૌંસમાં એટલે -1/1 + 1/2 થઈ ગયું, 8 લસાઅ એટલે -1 + 4 થશે એટલે 3/8 0 એટલે આ માટે તમારું જે છે x³ - x 0 થાય છે આ ફંક્શનમાં, બસ આવી રીતે તમારે બાકીના બીજા ચેક કરી લેવાના છે અને ચેક કર્યા પછી તમારે એના જવાબ આપવાના છે।
બરાબર છે તો આમાં શું આવે જોઈ જોઈ લો f ઓફ એક દ્વિતીયાંશ તો એક દ્વિતીયાંશ નો ઘાત માઈનસ એક દ્વિતીયાંશ બરાબર તો 1 / 8 માઈનસ 1 / 2 આમાં પણ લસાઅ તો 8 જ આવશે એટલે 1 ઓછા 4 એટલે માઈનસ 3 / 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે x³ - x લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ ફંક્શન ને આગળ તો માઈનસ ચિહ્ન લખ્યું છે જ્યારે લખો છો ત્યારે વાત તેજી રહી આની વાત આનો જવાબ આવ્યો બરાબર છે હવે આમાં લખી દે fx f ઓફ 3 દ્વિતીયાંશ બરાબર 3 દ્વિતીયાંશ નો ઘન માઈનસ 3 દ્વિતીયાંશ બરાબર જો આ તમને આવડતો હોય 27 છેદ 8 માઈનસ 3 છેદ 2 અહીંયા પણ 8 લસા 27 માઈનસ 12 15 છેદ 8 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x³ - x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હવે ત્રણે ફંક્શન લખી દો પ્લસ 1 પછી વિકલ જોઈ રહ્યો એટલે આ વસ્તુ તમને ખ્યાલ આવડી જવો છે જે આપણે ચેપ્ટર 1 માં ચૂસ્ત વસ્તુ કરતો હવે જો તમે અહીંયા ધન આવે એટલે આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ચૂસ્ત ઘટતું વિધે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ ચૂસ્ત વધતું વિધે અને અહીંયા ચૂસ્ત ઘટતું ધન હોય તો ઘટતું લખવાનું ઋણ હોય તો ચૂસ્ત વધતું વિધે ચૂસ્ત વધતું ક્યારે આવે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો ચૂસ્ત થતું અને એ ના હોય તો ખાલી વધતું કે ઘટતું ઓકે બસ હવે તમે ફંક્શન ને ગોઠવી દો વિકલન કર સંકલન કર એટલે જવાબ આવી ગયો માઈનસ 1 થી 0 પહેલું જે છે એ ધન છે એટલે આમાં કોઈ ચિહ્ન બદલવાનું નથી યસ ઓર નો x³ - x dx વાર્તા પૂરી પ્લસ સંકલન 0 થી 1 હવે આની આગળ તમારું ઋણ ચિહ્ન છે જોજો પ્લસ 1 થી 2 x³ - x dx આ ધન છે હવે આનું ચિહ્ન પણ નહીં રાખો તમે બીજું કંઈ કરવાની જરૂર નથી માઇનસ 1 0 x³ - x dx પ્લસ 0 થી 1 x ઓર પર પહેલા લખી દો આ ચિહ્ન બદલાઈ ગયું પ્લસ 1 થી 2 બસ હવે મિક્સ સંકલન કરો બધાને x4 / 4 માઇનસ x2 / 2 પ્લસ x2 / 2 માઇનસ x4 / 4 પ્લસ x4 / 4 માઇનસ x2 / 2 પછી તો બસ હવે તમારે ગણતરી કરી દેવાની હવે તમારાની ગણતરી કિંમત મૂકી સોલ્વ કરો એટલે તમારો જવાબ આવી જશે 0 0 એટલે પહેલી વખતે 0 બધું નીકળી ગયું જોવો જોઈ લઈએ આપણે બરાબર આમાં સમજ પડી જશે તો તમારા સ્વાધ્યાય સરપણ એરિયામાં જેટલા પણ દાખલા છે બધા તમને આવડી જશે પણ એમાં સરળ છે અહીંયા કેમ આવું થયું એ પણ તમને કહ્યું x³ - x માંથી x કોમન નીકળે એટલે x કૌંસમાં x² - 1 x માઇનસ x² - 1 તો x માઇનસ x² - 1 ના હોય તો x - 1 x + 1 એટલે x બરાબર 0 x બરાબર 1 x બરાબર - 1 અને છેલ્લે બગડો તમારી લિમિટ બગડો છે એટલે આ ત્રણ કિંમત તમને આના પર ફંક્શન માંથી મળી જશે x³ માંથી બરાબર છે x કોમન x² - 1 બરાબર 0 આઉટ કરી દેવા એટલે x બરાબર 0 આવી ગયું બીજી વાત છે x - 1 x + 1 0 એટલે x બરાબર માઇનસ 1 અને x બરાબર પ્લસ બસ આ કિંમતનો ઉપયોગ થઈ ગયો બસ હવે જે ફંક્શન આવશે તમારે એ રીતે વાત કરે ઓકે ચલો આ સોલ્વ કરી લઈએ चार जीरो छेद में बैठे जीरो माइनस माइनस वन की चार घात एक माइनस वन की बे घात एक एक पंचा माइनस वन अपन अब पहला बे जीरो पची माइनस जीरो पची पाची वन हवे प्लस
एक वन अपॉन टू माइनस वन अपॉन फोर बराबर माइनस जीरो प्लस बे बेनी चार का सोलह अपॉन चार माइनस चार अपॉन बे माइनस एक अपॉन चार माइनस एक अपॉन आई थी लिमिट अलग कर बराबर आना चीन बदली ना बदली ना लसा लड़ा माइनस चार लसा वन माइनस टू प्लस चार लसा टू माइनस वन प्लस चार लसा सोल माइनस आठ माइनस चार लसा वन माइनस टू माइनस माइनस वन अपॉन फोर प्लस वन अपॉन फोर प्लस आठ अपॉन चार माइनस माइनस वन अपॉन बराबर वन अपॉन फोर वन अपॉन फोर एट अपॉन फोर प्लस वन अपॉन फोर बदा में चौकड़ा आठ नौ दस अग्यार પછી આપણે ઉદાહરણ 37 પ્રમાણે અથવા તો બીજું એક રીત છે જોઈએ અને પછી પેલું ઉદાહરણ બાકી રાખીએ બરાબર છે તમારે કઈ પૂછવું છે આની અંદર જુઓ હવે આ વસ્તુ માનાંકમાં હોય ટૂંકમાં બહુ બધી છે વિચારેલી ચાલો એક્સ ક્યુ માઇનસ એક્સ બરાબર છે એક્સ ક્યુ માઇનસ એક્સ શું છે બહુપદી છે બહુપદી એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ અને માનાંક છે હવે તમને આવો કોઈ પણ દાખલો આવે તો તમને ખ્યાલ આવે કે ન આવે લિમિટ નિયમ સંકલન છે કોઈ સંકલન છે નિયમ છે અનિયત હોય તો તમારે કશું કરવાનું નથી સીધું સંકલન જ કરી દેવાનું x ક્યુબ x પર બાય 4 માઈનસ x સ્ક્વેર બાય 2 વાર્તા પૂરી થઈ ગઈ પછી લસા લેવો હોય તો ચાર લસા x ક્યુબ માઈનસ x 4 માઈનસ 2 x સ્ક્વેર બરાબર x સ્ક્વેર કોમન કાઢો જે કરવો હોય પછી સાદું પાપો ના આપો એ બધા આપણે આપણી જાતે કરવા કે આપણે શું કરી રહ્યા છીએ બરાબર છે બોર્ડનો નિયમ છે કે કોઈ પણ રીતે કરો તો આપણો પણ જવાબ આવી જાય ચલો હવે આપણે થોડીક સ્વાધ્યાયની વાતો કરી લઈએ કયા દાખલા એવા છે જરાક જોવા તો પડશે ને બરાબર માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ ચાર લઈ લઈએ આપણે બરાબર છે
एक्स बराबर माइनस चार, एफ ऑफ माइनस फोर, माइनस फोर माइनस टू बराबर माइनस सिक्स, लेस देन ऑर इक्वल टू जीरो, એટલે ઋણ ચિહ્ન આવી જશે, પ્લસ છે સોરી, એટલે માઇનસ બે આવશે, બરાબર. હવે આની અંદર બે અને પાંચ વચ્ચે, માઇનસ બે થી પાંચ વચ્ચે કોઈ પણ માઇનસ વન મૂકો, બરાબર છે. એફ ઓફ માઇનસ વન, માઇનસ વન પ્લસ ટુ, સમજી ગયા? એટલે તમારું એક્સ પ્લસ ટુ શું થઈ જશે? પ્લસ. હવે તમારે લખી દે, બીજું કઈ કરવાનું નહીં, જોઈ લો. આઈ બરાબર માઇનસ પાંચ થી માઇનસ બે, ઋણ આવ્યું છે આગળ માઇનસ થી, બસ એક્સ પ્લસ ટુ ડી એક્સ પ્લસ માઇનસ બે થી પાંચ, એટલે બે જ ફંક્શન બની ગયા, બે જ વેલ્યુ થઈ. એટલે તમે સંખ્યા રેખા બતાવી દો તો અહીંયા છે માઇનસ પાંચ, અહીંયા આવશે માઇનસ બે, અને અહીંયા લખી દો પાંચ થઈ ગયું. આની અંદર તમારે લખી શકવાનું એફ એક્સ જે આવે છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો છે, અને આની અંદર જે એફ એક્સ આવશે એ ગ્રેટર, કારણ કે તમે મેં શું મૂક્યું જાણીને માઇનસ મૂક્યું. હવે તમે ઝીરો મૂકી દો તો બે મળશે, એક મૂકશો તો બે ત્રણ મળશે, બે મૂકશો તો ચાર મળશે, કારણ કે ધન સંખ્યા છે. સમજી ગયા? બસ આટલું જ કરવાનું, તમે બીજું કશું કરવાનું નથી. બસ હવે આનું તમે સંકલન કરી કિંમત મૂકી દો બરાબર x પ્લસ ટુ નો સ્ક્વેર ભાગ્યા બે થશે, કે x પ્લસ ટુ ની એક ઘાત છે, એટલે x પ્લસ ટુ નો સ્ક્વેર છેદમાં બે માઇનસ આગળ માઇનસ ચિહ્ન, માઇનસ પાંચ થી માઇનસ બે પ્લસ, અહીંયા એ જ વસ્તુ થશે કારણ કે બંને ફંક્શન એક જ છે, ટુ નો સ્ક્વેર ફંક્શન માઇનસ બે પાંચ, કિંમત મૂકી સારું ભાવ દો માઇનસ માઇનસ બે વત્તા બે જીરો, માઇનસ માઇનસ પાંચ ઓછા બે એટલે માઇનસ ત્રણ નો વર્ગ ભાગ્યા બે, માનક કૌંસમાં લખો પ્લસ અહીંયા પાંચ વત્તા બે સાત નો વર્ગ છેદમાં બે, માઇનસ માઇનસ બે માઇનસ બે જીરો, બરાબર. ત્રણ નો વર્ગ નવ માઇનસ નવ દૂત્યાંશ પ્લસ સાત નો વર્ગ ઓગણપચાસ ભાગ્યા બે, નવ નું માઇનસ માઇનસ પ્લસ નવ, એવી જ રીતે છઠ્ઠો અને અઢારમો એ જે છે, પણ છતાં તમને અહીં આપી દઈએ આપણે અઢારમાં અને છઠ્ઠામાં, બરાબર છે. આ રીતે હોય તો પછી મારે કંઈક કરવાની જરૂર છે નહીં, તમને આવડી જશે બરાબર. સ્વાધ્યાય સાત પોઈન્ટ કયું છે? અગિયાર. જો ઓગણત્રીસ જવાબ આવી ગયો તમારે, તો પછી બે થી આઠમાં એક્સ માઇનસ પાંચ છે, તો એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો, તો એક્સ બરાબર પ્લસ પાંચ, એટલે લિમિટ આવશે તમારે બે થી પાંચ અને પાંચ થી આઠ, બરાબર. દાખલા નંબર છઠ્ઠો, બે થી આઠ લિમિટ છે બરાબર,
चलो एक प्रमाण आठ मुला अठार अठार मुला पे जो त्यार अपने चौदह मुला पर जो पे एक दाखिल एक उदाहरण एक रीत प्रमाण बाकी रह बराबर है। चलो अठार मानी बातों कर ली आ जाते पूरा कर दे वालों छो भाई पूर्ण करो पांच प्रमाण x माइनस पांच नो स्क्वायर भाग्या बे x बे थी पांच थी मीटर में आगळ माइनस चिन्ह छे एटले आ वस्तु तमे करता शीखी जाओ ने तमारे एटले एनो मतलब ए थशे के fx ग्रेटर देन ऑर लेस देन ऑर इक्वल टू जीरो અને અહીંયા થશે fx ગ્રેટર એટલે આમાં વધતું બિલ્ડી થશે ઘટતું વિધેય થાય છે તમને ખબર પડી જશે। બસ દાખલા નંબર 18 આ રીતે છે જોઈ લો મે પણ તમને પછી પૂરો તમારે કરવો છે। સંકલન i = 0 થી 4 x - 1 dx 0 થી 4 x - 1 dx x माइनस वन जीरो एक्स बराबर है जीरो वन फोर बराबर x बिलोंग्स टू जीरो एक x बराबर एक तृतीयांश f ऑफ वन हाफ माइनस वन बे दशा वन माइनस टू माइनस वन टर्म्स लेस देन जीरो एफ एक्स लेस देन जीरो बराबर से जरूर थी गए एक्स बिलोंग्स टू वन फोर एक्स बराबर बे एफ ऑफ बे बे माइनस वन वन ग्रेटर देन ऑर इक्वल टू जीरो माटे आई बराबर माइनस जीरो थी वन x minus 1 dx plus 1 4 x minus 1 dx दाखला प्रमाण 5 6 प्रमाणे पूर्ण बराबर 5 6 प्रमाण એટલે ઉદાહરણ 31 પ્રમાણે 5 6 અને 11 નો દાખલો છે બરાબર છે। ઉદાહરણ 31 પ્રમાણે કયા પ્રમાણે 31 બરાબર છે। હવે જે દાખલો આપણે જોઈ રહ્યા છે એ દાખલો આપણે 14 માં દાખલો છે એની આગળ થોડી વાત બરાબર છે કે એની અંદર તમને શું આપે છે કે 0 થી 2π cos^5x dx। હવે તમે અમને એવું કહેશો કે સાહેબ 0 થી 4 તો x - 1 હતો તો અમે x - 1 = 0 પણ એ બહુપદી છે એરિથમેટિક છે લિટરેચર પ્રમાણે ખ્યાલ આવી ગયો એટલે એની અંદર એ થાય પણ આપણે એ છે તો પાછું તો cos^5x dx એટલે તમારું સૂત્ર કયું આવશે પર કહી દઉં છું તમને જુઓ એમાં તમારે જે સૂત્ર આવશે એ સૂત્ર નંબર છે પાંચમું આવશે 0 થી 2a fx dx 0 થી 2a fx dx + 0 થી 2a 0 થી fx 2x 2a - x dx બરાબર છે। જોઈ લો સૂત્ર નંબર 5 પ્રમાણે આવશે હું લખું છું સૂત્ર સમજી લો એના પ્રમાણે આપણે દાખલો 14 થશે સૂત્ર છે p5 0 થી 2a fx dx તેમણે કહ્યું છે 0 થી fx dx કરો અને પ્લસ 0 થી a f ઓફ 2a - x dx કરો આ સૂત્રનો ઉપયોગ તમારે આ p5 નું સૂત્ર છે આ સૂત્ર પ્રમાણે આપણે દાખલા નંબર 14 માં કરવાનું છે જે આપણને 2a ની જગ્યાએ 2π આપેલા છે કારણ કે તમે પાઈ બાય 2 ગુણ્યા 2 કરો તો પાઈ થઈ જાય ને તો પછી તમારું સૂત્ર ત્રીજા પ્રમાણે થઈ ગયું અથવા ચોથા પ્રમાણે પણ અહીંયા જે કિંમત છે અહીંયા પાઈ ને
બે વડે ગુણવા છે કે છેદ ઉડતા નથી એટલે 2 પાઈ કાપે ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે દાખલા નંબર એક્ઝામ્પલ 14 જે છે તમારો 7.11 એ આ પ્રમાણે થશે p5 સૂત્રનો ઉપયોગ થશે એટલે એ અને b ની તમે જે કિંમત આપેલી છે એનું તમારે ધ્યાન રાખવાનું છે અને ચરણ નક્કી કરી અને તમારે દાખલો ગણી કાઢવાનો એટલે તમને તરત ખબર પડી જશે બરાબર છે दाखला नंबर 14 I बराबर 0 to 2 pi cos raise to 5x dx अब हम लिखें सूत्र p5 पर थी हमने जे मैं बताया रे करण जो i बराबर तमाम पहला कसो करवा 2 पाई की जगह पाई कर देओ बराबर सुन ले ना cos raise to 5 dx कर दो प्लस 0 से पाई cos raise to 5 2 पाई माइनस x dx कर अइयन तमाम पाई माइनस x करवानो छु पण आपण पहला वो सब लखी नाखवा अबे तमे यहां पाई करशो तो 0 થી पाई cos raise to 5 पाई माइनस x और तुम्हारे यहां जवाब आपको पड़से मैंने प्लस 0 થી पाई cos raise to 5 2 पाई माइनस x આ કયો ચરણ થશે ચોથો ચરણ છે અને ચોથા ચરણમાં cos કેવો છે એટલે આ કેવું વિધેય થઈ જશે હવે અહીંયા શું થશે જો આ બીજું ચરણ છે ચરણની રીતે જશે તો એ વાળો નહીં અને બીજા ચરણમાં cos કેવો છે માઈનસ એટલે આ કેવું વિધેય થઈ ગયું છે યુગ્મ વિધેય થશે યુગ્મ વિધેય થતો હોય તો પહેલાનો જવાબ તમારો 0 આવી જશે શું આવી જશે 0 આવશે બરાબર અયુગ્મા એટલે માઇનસ માઇનસ 0 થી પાઈ એટલે જો 2 0 થી पाई माइनस cos raise to 5x प्लस cos raise to 5x કારણ કે અયુગ્મ છે આ યુગ્મ છે યુગ્મ વત્તા યુગ્મ બરાબર 0 युग्म वत्ता अयुग्म बराबर 0 થઈ જશે બરાબર છે એટલે એક માઈ fx છે એક માઈનસ fx છે એટલે બંને fx અને માઈનસ fx થાય એટલે જવાબ 0 થઈ ગયો બરાબર છે એટલે આજે જે દાખલા થયા છે એનું ધ્યાન રાખજો ઉદાહરણ 31 પ્રમાણે દાખલા નંબર 5 6 18 અને સૂત્ર 5 પ્રમાણે દાખલા નંબર 14